બાળકોને ઓમિક્રોનના ખતરાથી બચાવવા માટે આઈએમએ જાહેર કરી છે માર્ગદર્શિકા સ્વનિર્ભર શાળા સંચાલકોએ આઈએમએ પાસેથી મંગાવ્યા હતા કેટલાક સૂચનો સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે દસ જેટલા સૂચનોની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે બાળકોને ગરમ અને રાંધેલો નાસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી સ્ટાફ અને શિક્ષકોએ એન માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી છે લક્ષણો હોય તો બાળકોને શાળાએ ન મોકલવા માટે ખાસ સૂચના અપાઈ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ધોરણ એકથી પાંચના બાળકોના ઓફલાઇન અભ્યાસને લઈને એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે એ વિશે વધુ વાતચીત કરવા માટે ડૉક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયેલા છે જેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કોર્ડિનેટર છે ગુજરાત બ્રાન્ચના સર કેટલાક સૂચનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કર્યા છે શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે અત્યારે ઓમિક્રોન એકબીજામાં ઝડપથી પ્રસરતો હોય તે પ્રકારના અહેવાલ છે બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એકથી પાંચના બાળકો પણ અત્યારે સ્કૂલમાં ફિઝિકલ અભ્યાસ લેવા જઈ રહ્યા છે સૌથી પહેલાંમાં પહેલું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સરકાર પાસે માગણી કરી છે કે જે ચિલ્ડ્રનની વેક્સિનેશન પોલિસી અટકી ગઈ છે એને તાત્કાલિક રીતે અમલમાં મૂકવામાં આવે સૌથી પહેલાં બારથી અઢાર અને એમાં સક્સેસફુલી થાય તો નીચે તરફ લઈ જવાય એટલે બાળકોનું વેક્સિનેશન એક મોટું પ્રાયોરિટી માગી છે બીજી પ્રાયોરિટી એ રીતે કહી છે કે જ્યારે બાળકો સ્કૂલ પર જાય ત્યારે ત્રણ ત્રિપાખ્યો વ્યૂ અપનાવવો પડશે વાલીઓ એની જવાબદારી આવે છે કે બાળકને થોડું સમજાવીને મોકલે કે ભાઈ ભેગા થઈને નાસ્તો ના કરે રમવા ના જાય ડિસ્ટન્સ રાખીને સ્કૂલ ભણાવે છે કે નહીં એનું ધ્યાન રાખે અને જ્યારે બાળકને નાસ્તો આપે ત્યારે રાંધેલો ગરમ ખોરાક ન્યુટ્રિશનલ ડાયટ આપે એટલે શું થાય કે બાળકની ઇમ્યુનિટી સારી મેન્ટેન રહે બીજું બાળકોની થોડી જવાબદારી એવી આવે છે કે બાળકોને સમજાઈને મોકલો પણ બાળકો પર થોડી તમારે ટાઈમ ટુ ટાઈમ વોચ રાખવી પડે કે માસ્ક પહેરે છે કે નહીં શક્ય હોય તો એન નાઇન્ટી માસ્ક પહેરીને બાળક સ્કૂલે જાય અને ત્રીજી જવાબદારી સંચાલકની કહેવાય સંચાલકોની સંચાલકોની ખૂબ મોટી જવાબદારી બને છે સૌથી પહેલાં પેલું એમનું તમામ સ્ટાફ વેક્સિનેટેડ હોવો જોઈએ જો સ્ટાફ વેક્સિનેટેડ ના હોય તો એને આવવા નહીં દેવાનો રજા પર ઉતારી દેવાનો અને કાં તો ફોર્સફુલ વેક્સિનેશન જઈએ તો ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનને વેક્સિનેશન કરાવ્યું લગ્નમાં એ તો વેક્સિનેટેડ સ્ટાફ હોવો જોઈએ બીજું બાળકો વચ્ચે ડિસ્ટન્સ રાખીને બેસાડો જરૂર પડે તો બે પાલીમાં કરી શકાય અથવા ઓડ ઇવન પર પ્રમાણે સ્કૂલ ચલાવી શકાય એટલે આ બધી વસ્તુઓ કરીને આપણે બાળકોમાં સંક્રમણને ફેલાતું અટકાવી શકીએ એમ છીએ સર ઓમિક્રોનનો ખતરો શું લાગી રહ્યું છે આપને કે કેટલું આ ઘાતક સાબિત થઈ શકશે કારણ કે હજુ જે પ્રકારના અહેવાલો મળે છે કદાચ કહેવું ખૂબ જ વહેલું ગણાશે પણ જે રીતે અત્યારે પંદર દિવસની અંદર જે પ્રકારની માહિતીઓ મળી રહી છે ત્રીજો વેવ બાળકો માટે ઘાતક હોઈ શકે છે આ પ્રકારની ખબરો આપણે દિવાળી બાદથી સતત સાંભળતા આવ્યા છે સદભાગ્યે ત્રીજો વેવ હજી દેશભરમાં આવ્યો નથી પરંતુ ઓમિક્રોનને લઈને ઘણા તજજ્ઞો કહી રહ્યા છે કે કદાચ ત્રીજી લહેર આના જ કારણે આવી શકે છે બાળકો માટે આ તમામ પરિસ્થિતિઓમાં શું લાગી રહ્યું છે હા એમાં એવું છે કે ઓમિક્રોન જે પ્રમાણે ઝડપથી ફેલાઈ રહ્યો છે એ ચોક્કસ ચિંતાનો વિષય છે પણ પેનિક કરવાની જરૂર નથી સાવધાની રાખીશું તો આપણે ત્રીજા વેવને આવતા મહદઅંશે ખાલી શકીશું તો નથી ખાડી શકવાના કારણ કે અત્યારે જે પ્રમાણે ઝડપથી ફેલાઈ રહ્યો છે કદાચ ત્રીજા વેવનું કારણ ઓમિક્રોન બને તો બની શકે પણ અત્યાર સુધીના તમામ અહેવાલો એવું બતાવે છે કે ડિસીઝ માઇલ્ડ થાય છે એટલે માઇલ્ડ થશે ને તો વાંધો નહીં આવે અને હોસ્પિટલાઇઝેશનની જરૂર ના પડે આઈસીયુની જરૂર ના પડે તો આપણા માટે બહુ એક સારું પાસું રહેશે પણ બાળકો ચોક્કસથી થોડા રિસ્ક પર એટલા માટે છે કે સ્કૂલો ચાલુ થઈ જાય છે પહેલાં બીજા એવી વખતે સ્કૂલો ટોટલી બંધ હતી બાળકોને આપણે રમવા પણ નહોતા જવા દેતા હવે સ્કૂલો ચાલુ થઈ છે અને આફ્રિકાના અહેવાલો એવું બતાવે છે કે લગભગ અગિયાર ટકા હોસ્પિટલાઇઝ પેશન્ટો પાંચ વર્ષની નીચેના બાળકો છે એ ચોક્કસ ચિંતાનો વિષય છે એટલે બાળકોને આપણે ખૂબ સારી રીતે પ્રોટેક્ટ કરવા પડશે તો ઓમિક્રોનને લઈને જે પ્રકારના અહેવાલો છે જેમાં બાળકો પણ સંક્રમિત થયા છે તે પ્રકારની ખબરો છે તેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ કેટલાક સૂચન કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને જે શિક્ષકો હોય સ્ટાફના સ્કૂલના કર્મચારીઓ હોય તે એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરે બાળકોને પણ પોતાના ઘરેથી જ જે ગરમ પાણી હોય જે ગરમ નાસ્તો હોય તે લઈ જવા માટેનું પણ તેમને કહેવામાં આવે તે પ્રકારના કેટલાક સૂચનો કર્યા છે અને આગામી દિવસમાં વાલીઓ પણ જો આ બાબતે સાવચેતી રાખશે અને ખાસ કરીને સરકારને પણ તેઓએ સૂચન કર્યું છે કે બારથી અઢાર વર્ષની ઉંમરના જે બાળકો છે તેમનું વેક્સિનેશન શક્ય હોય તેટલું ઝડપથી કરી શકાય તો આગામી દિવસમાં ઓમિક્રોનનો જે ખતરો બાળકો માટે પણ ઘાતક નીવડી શકે તે પ્રકારની વાત છે તેને નિવારી શકાશે કેમેરામેન રાહુલ સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ